नमस्कार मित्रों, जय स्वामी नारायण। अपने जन्मोत्सव पाठना भाग एक में नवलिका की रूपरेखा थी विदित थया अने एकाद बे फकरा जेटलो पाठ पण आपणे समझ्या। मित्रों, बे परिस्थितिनु आबेहूब वर्णन करीने लेखके आपणामां रहेली जे संवेदनाओ छे ए संवेदनाओने जगावा माटेनी बहु सरस मजानी वात आ पाठमां एमणे आपणने समजावी छे। आपणे अहींया माणकी बाळकनो जन्म आपवानी छे, टंकणखार आप्यो होवा छतां ए बाळकनो जन्म आपी शकी नथी, खूब कणसे छे, खूब कराजे छे, તેમ છતાં એનું કોઈ પરિણામ મળતું નથી અને ગરીબોના ભાગ્યમાં જાણે માત્ર ને માત્ર વેદનાઓ, વિટંબણાઓ, દુઃખ અને દર્દને સહન કરવાનું હોય એની આપણને આ પ્રતીતિ થાય છે। ત્યાં સુધી આપણે આ પાઠમાં અટક્યા હતા। આપણે બાકી રહેલા પાઠથી શરૂઆત કરીએ છીએ કે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વિશાખા અને ધનંજય, તમે જુઓ પાત્રોની ખાસ, જેમ જેમ પાત્રો આવતા જાય એમ મિત્રો તમે લોકો યાદ રાખતા જજો। અસિત આવી ગયું, વૃંદાવન આવી ગયું, વૃંદાવન શેઠ આવી ગયા, પછી ધનંજય આવી ગયો, ધનંજય અને વિશાખા, આ પાત્રોને આપણે ખાસ યાદ રાખીશું કે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને, ટોળા વચ્ચેથી નીકળીને વાર્તાલાપ કરી રહ્યા હતા। તેમને એમ લાગતું કે હવે તો તે નીચે જવું જ પડશે। અહીંયા એવું અપેક્ષિત પ્રશ્ન તમને એવો પૂછી શકાય કે જન્મોત્સવ નવલિકામાં કોના લગ્ન નજીકના ભૂતકાળમાં થયેલા હોય તેવું લાગે છે? તો ધનંજય અને વિશાખાના, એ બંને વાર્તાલાપ કરી રહ્યા છે, બંનેને વાર્તાલાપ કરવામાં વધારે રસ છે, વાર્તાલાપ કરી રહ્યા હતા। તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે અને બંનેને એમ લાગ્યું। બીજા દ્રશ્યની શરૂઆત થાય છે કે હવે તો આ ભગવાન શ્રીકૃષ્ણનો જે જન્મ છે એ કિનખાબી પડદા ઉપર બતાવવા માટે હવે તો કે જવું જ પડશે, તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે। વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી, તો કોની મંડળી ભાગવતનું શ્રવણ કરતી હતી? તો વૃંદાવનદાસની મંડળી ભાગવતનું શ્રવણ કરતી હતી। બીજો પ્રશ્ન એવો મિત્રો પૂછાય કે વૃંદાવનદાસની મંડળી શાનું શ્રવણ કરતી હતી? તો ભાગવતનું શ્રવણ કરતી હતી। ખાસ યાદ રાખજો કે વૃંદાવનદાસ અને તેમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી। શ્રવણની સંધિ ખાસ યાદ રાખીશું આપણે, શ્રવણ ખૂબ વખત પૂછાતી સંધિ, શ્રો વત્તા અન, અને એની જગ્યાએ શ્રાવણ શબ્દ આવે, તો શ્રવ વત્તા અન અને શ્રવણનું સમાનાર્થી આવે, તો શ્રવણ એટલે સાંભળવું। ધનંજય અને વિશાખા વાર્તાલાપ કરી રહ્યા હતા, એ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને નિહાળવા માટે આવ્યા હતા, પરંતુ ચોરી છુપીથી બધાની વચ્ચેથી છટકી જઈને એ વાતો કરવા માટે ઉપરના માળે જતા રહેતા હતા અને વાર્તાલાપ કરતાં કરતાં એમને ખબર પડી કે હવે તો નીચે જવું જ પડશે। વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી, તે પણ હવે વખત થવા આવ્યો હતો, ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતી અને આ વૃંદાવનદાસની મંડળી ભાગવતનું શ્રવણ કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મને નિહાળવા માટે ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરી રહી હતી। તો તમને એવો પ્રશ્ન પૂછાય કે કોણ ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરી રહ્યું હતું? તો વૃંદાવનદાસની મંડળી,
ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરી રહી હતી. મધુસૂદન અને એની મિત્રમંડળી બ્રિજના બે પોર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળા ટપ્પા હાંકી રહી હતી. મધુસૂદનની ખાસ જોડણી યાદ રાખજો મિત્રો, તમે જોડણીના નિયમો ભણી ગયા છો. મધુસૂદન બે ઉ સાથે સાથે હોય, બે કરતા વધારે અક્ષરનો શબ્દ હોય ને બે ઉ સાથે સાથે હોય તો પહેલો ઉ કેવો આવે? રસ્વ ઉ આવે. અને બીજો ઉ કેવો આવે? દીર્ઘઈ આવે, દીર્ઘ ઉ આવે. મધુસૂદન એટલે કૃષ્ણ થાય, મધુસૂદન એટલે કૃષ્ણ થાય. મધુસૂદન અને તેની મિત્રમંડળી બ્રિજના બે પોર પૂરા કરી અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. અહીંયા ખાસ યાદ રાખજો, પાત્રમાં ઉમેરણ કોનું થશે? અહીંયા મધુસૂદન નામનું યાદ રાખીશું આપણે. મધુસૂદન અને એની મિત્રમંડળી બ્રિજના બે પોર પૂરા કરી અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને ટોળ ટપ્પા હાંકી રહી હતી. ભગવાન શ્રીકૃષ્ણના આબેહૂબ જન્મોત્સવને નિહાળવા માટે મધુસૂદન અને એની મિત્રમંડળી ભજનના બે પોર પૂરા કરી અને યથાસ્થાને યોગ્ય સ્થાને ગોઠવાઈ ગઈ હતી અને અત્યારે ગપ્પાબાજી કરી રહ્યા હતા. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાતો કરતો હતો. અહીંયા રીટા શબ્દનો ઉમેરણ થશે, રીટા. અસિત સાવ નિશ્ચિંત, નિશ્ચિંત શબ્દ છે, નિશ્ચિંત. નિશ્વત્તા ચિંત, અને સમાસ કયો બને? નથી ચિંતા જેને તે, બહુવ્રીહી, નથી ચિંતા જેને તે. અસિત સાવ નિશ્ચિંત બનીને એક બાજુએ રીટા જોડે વાતો કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. તો કોણ કોની સાથે વાતો કરતા હસી હસીને બેવડ વળી જતું હતું? મિત્રો યાદ રાખજો, અસિત રીટા જોડે વાતો કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. એક બાજુએ રીટા જોડે વાતો કરતા કરતા હસી હસીને બેવડ વળી જતો હતો. ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા અને ત્યાં શણિયું, શણિયું કાપડનું નામ છે. આ શણિયું પહેરીને મુખિયાજી આવ્યા, સરપંચ આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા અને નિજ મંદિરમાં પોતાનું જે મંદિર હતું એ મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ઉત્સવની છેલ્લામાં છેલ્લી જે તૈયારી હતી એ તૈયારીમાં પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું અને જન્મ કૃષ્ણ જન્મનું મુહૂર્ત જે હતું એ નિકટ ને નિકટ આવતું ગયું. મુહૂર્ત શબ્દ તમે જુઓ અહીંયા મિત્રો, બે શબ્દ, મુહૂર્ત. બે ઉ સાથે સાથે, પહેલો ઉ કયો છે? રસ્વ ઉ છે. બીજો ઉ કયો છે? દીર્ઘ ઉ છે. આ નિયમો તમે જોડણીના નિયમોમાં ભણી ગયા છો, ખાસ યાદ રાખજો. આમાં બે નિયમ કામ કરે. એક, રેફ પૂર્વે આવતો ઓ ઉ કેવો બને છે? દીર્ઘ બને છે. અને બે ઉ સાથે સાથે આવતા હોય તો પહેલો ઉ કેવો બને છે? રસ્વ ઉ બને છે. આ જોડણીના નિયમોનું મિત્રો તમે જેટલું વધારે દ્રઢીકરણ કરશો એટલું પરિણામ તમને સારું મળશે. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ, નિકટ એટલે નજીક. પાસે શબ્દ પણ લખી શકાય. નિકટ આવતું ગયું. ભીંત પર ઇલેક્ટ્રિકલ ઘડિયાળનો મોટા તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા અને ભીંત ઉપર જે ઇલેક્ટ્રિકલ ઘડિયાળ લગાવેલું હતું એના બે જે કાંટા હતા, નાનો કાંટો અને મોટો કાંટો, એકબીજાની નજીક આવવા લાગ્યા અને બે કાંટા ભેગા થવાના હતા. એટલે કેટલા વાગે? 12 વાગે. અને 12 વાગે કોનો જન્મ થવાનો હતો? કૃષ્ણનો જન્મ થવાનો હતો. અહીંયા કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું ગયું. ભીંત પર ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાને નજીક આવવા લાગ્યા. અહીંયા ભગવાન શ્રીકૃષ્ણના જન્મની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે એનું વર્ણન લેખકે આ ફકરામાં કર્યું. હવે તમે જુઓ, બીજો ફકરો જે શરૂ થાય છે એમાં માણકીની વાત, વેદનાની જે વાત છે, દુઃખની દર્દની જે વાત છે, વાત લેખક અહીંયા અભિવ્યક્ત કરવા જઈ રહ્યા છે.
કે સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા અને સ્ટેશનની જે ઘડિયાળ હતી એ ઘડિયાળના જે કાંટા હતા એ કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા અને કારણ કે ચોમાસાના દિવસો છે અને ચોમાસાના દિવસો હોવાના કારણે માથા ઉપર જે વાદળો હતા એ વાદળો પણ ઝઝૂમી પડ્યા હતા, તૂટી પડ્યા હતા. ઝઝૂમી રહેલા વાદળો તૂટી પડ્યા હતા, વરસાદની ઝડી વિંજાવા લાગી હતી અને વરસાદની જોરદાર ઝડી વિંજાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડુ ઉડુ થઈ રહ્યા હતા અને ભયાનક વરસાદની સાથે ભયાનક તોફાન વાવાઝોડું પણ હતું, એટલે એમના બસ સ્ટેન્ડ પાસેના જે છાપરા હતા એ છાપરા આ પવનના કારણે ઉડુ ઉડુ થઈ રહ્યા હતા, ઉડુ ઉડુ થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલ ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. મિત્રો, આપણી પાસે એક જનતા એક્સપ્રેસની વાત થઈ અને બીજી કઈ ગાડીનું નામ છે? ગુજરાત મેલ. તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય કે જન્મોત્સવ પાઠમાં કઈ બે ટ્રેનની વાત કરવામાં આવી છે? તો એક જનતા એક્સપ્રેસ અને બીજો ગુજરાત મેલ. ખાસ યાદ રાખજો, આવા કોમ્બો કરીને પ્રશ્ન જ્યારે તમારી સામે મિત્રો આવશે ત્યારે તમે ક્યાંક આઘા પાછા ન થઈ જાઓ, એટલા માટે અંડરલાઇન કરજો. આવા જે એક એક વાક્યમાં જવાબ આપો અને માહિતીપ્રદ જે પ્રશ્નો હોય એને તમે ખાસ નજરઅંદાજ કરજો. પવન બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડુ ઉડુ થઈ ગયા રહ્યા હતા અને સુસવાતા પવનના અવાજમાં. પવન શબ્દ છે મિત્રો, પવનનું તો તમને વાયરો આવડે, વાયરો, એનું સમાનાર્થી વાયુ થાય, અનિલ થાય, સમીર થાય, સમીર થાય, વાયરો, વાયુ, અનિલ, સમીર અને મારુત થાય. મારુત એટલે પવન થાય અને પવનની સંધિ પવન, પો વત્તા અન, અને એમાં ફેરફાર ખૂબ વખત પૂછાતી આ સંધિ છે. પાવન શબ્દ આવી જાય તો પૌ વત્તા અન બને, પૌ વત્તા અન બને. પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેકનો કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. તો કઈ ગાડીના અવાજમાં માણેકનો કરંજવાનો અવાજ સંભળાતો ન હતો? તો ગુજરાત મેલ. મેં અગાઉ પણ તમને કહ્યું કે ગુજરાત મેલ અને જનતા એક્સપ્રેસને ખાસ યાદ રાખજો. ગુજરાત મેલના અવાજમાં માણેકના કરાંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો ન હતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડીવાર માટે જાગતું થયું. પેસેન્જરોના કારણે બસ સ્ટેન્ડ થોડીવાર જાગતું થયું. બસ સ્ટેન્ડ થોડીવાર જાગતું થયું. મિત્રો, કયો અલંકાર બને? સજીવારોપણ અલંકાર બને. નિર્જીવ વસ્તુને સજીવ જેવી ક્રિયા કરતી બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને. પેસેન્જરોના કારણે બસ સ્ટેન્ડ વળી થોડીવાર માટે જાગતું થયું. પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ અને પળવારમાં એ જે લીલા હતી એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ અને ફરીથી વાતાવરણમાં નિસ્તબ્ધતા, નીરવતા, શાંતપણું એકદમ છવાઈ ગયું. વરસાદ એક ધારો પડવા માંડ્યો અને વરસાદ એક ધાર્યો સતત પડવા માંડ્યો છે. વરસાદ એક ધાર્યો પડવા માંડ્યો, એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો અને એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો અને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. તો માણકીએ બાળકનો જન્મ આપી દીધો છે. અહીંયા તમને મિત્રો પ્રશ્ન પૂછાય કે જન્મોત્સવ પાઠમાં પહેલા જન્મનો ઉલ્લેખ કોનો થયો છે? તો માણકીએ આપેલા બાળકનો, અને એના પછી ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉલ્લેખ છે. સમજનો પ્રશ્ન છે મિત્રો. ફગફગ્યો દીવો બુજાઈ ગયો અને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. ઘડિયાળના બે કાંટા હવે સામેની બાજુએ. ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. અહીંયા ગરીબ પરિવારમાં
માણકીએ બાળકનો જન્મ આપી દીધો છે. જ્યારે સુખી અને સંપન્ન પરિવારના લોકો આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની પાછળ જે ખર્ચ કરી અને આબેહૂબ કુતૂહલતા ઊભી કરવા જઈ રહ્યા છે, એ પ્રશ્નની વાત લેખક હવે પછીના ફકરામાં કરે છે કે ઘડિયાળના બે કાંટા ભેગા થતાં સાથે જ કિનખાબનો લાલ પડદો સર કરતો સરી ગયો. અહીંયા કિનખાબના ઘડિયાળના બે કાંટા ભેગા થયા એટલે 12 વાગ્યાનો સમય થયો છે, બરાબર 12 વાગ્યા છે કે ઘડિયાળના બે કાંટા ભેગા થતાં સાથે જ કિનખાબનો લાલ પડદો સર કરતો સરી ગયો છે. જે લાલ પડદો હતો એ સરી ગયો છે, દૂર થયો છે. આકાશમાંથી તેજનો પુંજ, અહીંયા પુંજ શબ્દ છે મિત્રો, પુંજ એટલે ઢગલો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો, અને આકાશમાંથી તેજનો પુંજ, તેજનો ઢગલો અવતરતો હોય તેમ ઝબકારો થયો, ભયાનક ઝબકારો થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો, અને દેવકીના ખોળામાં બાળક રૂપે એ તેજ પુંજ ઝૂલવા લાગ્યો. કારાગૃહમાં અંધકારમાં, કારાગૃહના અંધકારમાં એ તેજ પુંજ અજવાળું પાથરતો હતો, અને કારાગૃહનો જે અંધકાર હતો, જેલમાં જે અંધકાર છવાઈ ગયેલો હતો, એ જેલના અંધકારમાં આ તેજ પુંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકિયું કરીને જતો હતો, અને ઘડીક બહારનો ઝબકારો અંદર ડોકિયું કરીને જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો, ભયંકર ધ્વનિ વાગ્યો, અર્થાત અવાજ આવવા માંડ્યો. તુમુલની જોડણી ખાસ યાદ રાખીશું, મુહૂર્ત શબ્દ તુમુલ શબ્દ, તુમુલ. તુમુલ ધ્વનિ, ધ્વનિ એટલે અવાજ. અવાજ રવ. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીર શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બિભાષાના સૂર છેડ્યા. ખાસ યાદ રાખજો કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ વખતે કોણે શરણાઈના સૂર છેડ્યા હતા? તો રામદીન શરણાઈવાળાએ. પ્રભાત નહોતું થયું છતાં બિભાષના સૂર છેડ્યા. મિત્રો, તમને એવો સમજનો પ્રશ્ન પૂછાય કે બિભાષનો સૂર ક્યારે છેડવામાં આવે છે? તો પ્રભાત વખતે, પ્રભાત એટલે સવાર, સવાર પડે ત્યારે. તો અહીંયા પ્રભાત નહોતું થયું છતાં બિભાષના સૂર છેડ્યા. સૂર શબ્દને ખાસ યાદ રાખીશું મિત્રો, આ સૂર એટલે અવાજ થાય. આપણી પાસે શબ્દ ભેદ 1 માર્કનો પૂછાય છે, અને આ સૂર, આ સૂર એટલે દેવ થાય, આ સૂર એટલે દેવ થાય. જેમ આ મરીચી, આ મરીચી એટલે શું થાય? કિરણ થાય. અને આ મરીચી એટલે શું થાય? સૂર્ય થાય. આ ખાસ યાદ રાખીશું આપણે. બિભાષના સૂર છેડ્યા, પ્રેક્ષકો ઊભા થઈ ગયા. પ્રેક્ષકની સંધિ, પ્રેક્ષક, પ્રવત્તા ઈક્ષક, અવત્તા ઈ બરાબર એ થાય, બરાબર પ્રેક્ષક. પ્રેક્ષક એટલે શ્રોતાગણ. બિભાષના સૂર છેડ્યા, પ્રેક્ષકો ઊભા થઈ ગયા, અને પ્રેક્ષકો બધા ઊભા થઈ ગયા, પ્રેક્ષકો ઊભા થઈ ગયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું 1 પર્વ પૂરું થયું. બંને એક ગરીબ પરિવારમાં માણકીએ બાળકનો જન્મ પણ આપી દીધો. એક સુખી સંપન્ન પરિવારો ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ પર્વ અત્યારે ઉજવવાના છે, ત્યાં ગાડી પણ દેવકીના ખોળામાં પ્રકાશના પુંજ સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પણ થઈ ગયો છે. તો બંને પરિવારોમાં અત્યારે જન્મ થયો છે. એક પરિવારમાં શ્રી કૃષ્ણનો જન્મ થયો છે, એ પરિવારમાં સુખી આનંદ ઉલ્લાસની લહેરો રેલાય છે. જ્યારે ગરીબ પરિવારમાં, આ માણકી અને કાંજીના પરિવારમાં બાળકનો જન્મ થયો છે, તે ત્યાં ગાડી આપણને કોઈ ખુશી, કોઈ આનંદ કે કોઈ ઉલ્લાસ આપણને વર્તાતો નથી.
બિપાસાના સૂર છેડ્યા, પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. રંજન એટલે આનંદ, અને કાર્યક્રમ મિત્રો યાદ રાખજો સમાસ, કાર્યક્રમ, કાર્યનો ક્રમ ષષ્ઠી તત્પુરુષ, કાર્યનો ક્રમ ષષ્ઠી તત્પુરુષ. બિભાસના સૂર છેડ્યા, પ્રેક્ષકો ઊભા થયા, કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. અહીંયા એક બાજુ કૃષ્ણનો જન્મ પણ થઈ ચૂક્યો છે, બીજી બાજુ ગરીબ પરિવારમાં માણકીએ બાળકનો પણ જન્મ આપી દીધો છે. હવે ફરીથી જન્મ થયા પછીની સ્થિતિનું લેખક બહુ સરસ રીતે વર્ણન કરે છે કે ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. ઝૂંપડાની દુનિયા રૂપક અલંકાર બને અને સજીવારોપણ અલંકાર પણ બને. ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી, જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કરે એમાં કાંજીનું કામ નહીં. અહીંયા ગરીબ પરિવારમાં આ માણકીએ બાળકનો જન્મ આપી દીધો છે. આ ગરીબ અને ભિખારી પરિવાર છે, એટલે એના પરિવારના જે સભ્યો છે એ જે ગરીબ વસવાટ કરનારા જે લોકો છે, ગરીબ વસ્તીમાં રહેનારા જે લોકો છે, ભેગા થાય છે અને અંદરોઅંદર વાતો કરે છે કે ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી, જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી હું કહું છું એમ કરે એમાં કાંજીનું કામ નહીં. દેવજી અને કાંજી, અહીંયા દેવજીને કોઈ કહી રહ્યું છે કે હું કહું, અત્યારે બાળકનો જન્મ થયો છે તો હું કહું એમ કરો, એમાં કોઈ કાંજીનું એટલે એના પિતાનું કંઈ કામ નથી. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કૂણ ભાળ કાઢે. કૂણ શબ્દ છે મિત્રો, કૂણનું શિષ્ટ રૂપ આપો. કૂણ તો કોણ, અને ભાળ એટલે તપાસ. પણ એ વેલજી ડોહાની, ડોહા એટલે ડોસા, એ વેલજી ડોસાની ખાસ મિત્રો યાદ રાખજો. રીટા પછી અહીંયા આપણે દેવજી લખીએ, અહીંયા માણકી લખીએ, કાનજી લખીએ, ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી છે, જન્મ થઈ ચૂક્યો હતો, જુદા જુદા અવાજો સંભળાતા હતા. દેવજી કહે હું કહું છું એમ કર એમાં કાનજીનું કામ નહીં. પણ એ વેલજી ડોહાની, વેલજી શબ્દ પણ યાદ રાખીએ. આ બધામાંથી કોઈ એક પ્રશ્ન તમારી સામે આવે કે અસિત, વૃંદાવન, ધનંજય, વિશાખા, મધુસૂદન, રીટા, દેવજી, માણકી, કાનજી અને વેલજી એ પાત્રો આપેલા હોય અને પછી કૃતિનું નામ લખવાનું થાય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે જન્મોત્સવમાં આવતા આ પાત્રોના નામ છે. પણ એ વેલજી ડોહાની આ ઘડીએ કૂણ ભાળ કાઢે. લો તારે અમને કહો છો તી, તમે જ જાઓ ને મારા ભાઈ. કોઈ કહે છે કે અમને વેલજી ડોહાની તપાસ કરવા માટેનું કહો છો તો તમે જ જાઓ ને મારા ભાઈ. બીજો જરાક ધીમો અવાજ સંભળાયો અને બીજો જરાક ધીમો અવાજ સંભળાયો એટલે આ એ ગમાર જરા ધીમે બોલતો જા, માણકી હાંભળ હે તો બચાડી દુખી થાહે. એટલે આ એ ગમાર જરા ધીમે બોલ, આ માણકી જો સાંભળશે તો બિચારી ખૂબ દુઃખી થશે, ખૂબ દુઃખી થશે. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું તે કટાક્ષમાં બોલ્યો, અને જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું કટાક્ષમાં બોલ્યો. દખી તો થઈ જ છે ને, દખી એટલે દુઃખી. દુઃખી તો થઈ જ છે ને, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ, નહીંતર આવી મેઘલી ભયાનક રાત્રે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ. હોનાના ઇંડોળે ઝૂલતી હોત કે, હોનાના ઇંડોળે, હોનું, હોનું એટલે સોનું, હોનાના એટલે સોનાના. જો સુખી હોત અથવા તો જો એનું નસીબ સારું હોત તો આવી મેઘલી ભયાનક રાત્રે આપણા ભેગી ના હોત. એ ક્યાંક સુખી અને સંપન્ન પરિવારમાં એણે જન્મ લીધો હોત અને હોનાના ઇંડોળે ઝૂલતી હોત. હોનાના ઇંડોળે ઝૂલવું એટલે ખૂબ સુખી અને સમૃદ્ધ પરિવારમાં જન્મવું અથવા હોવું. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને હવે,
લપ મેલો એટલે માથાકૂટ મેલો. અરે ભૈલા જાજી લપ મેલો ને, હાલો મારી હારે. પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાળ્યું લ્યા, પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાળ્યું લ્યા, ત્યાં ઓલા છાપરા દીઠા કને અને ત્યાં જવાનું છે. ત્યાં ગાડી વેલજી ડોસા વસવાટ કરી રહ્યા છે. આ પ્રતાપગંજ છે ને ત્યાં પેલું મોટું નાળું છે અને નાળા જોડે છાપરા છે, છાપરા કને જવાનું છે. કની એટલે પાસે. એના જવાબમાં કોઈ બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને, હાલો મારી હારે. પ્રતાપગંજમાં જતા પેલું નાળું નથી ભાળ્યું લ્યા, ત્યાં ઓલ્યા છાપરા દીઠા કની, દીઠા એટલે જોયા. ત્યાં પેલા છાપરા દીઠા કની, ત્યાં આપણે જવાનું છે અને ત્યાં આ વેલજી ડોસાની પાસે આ તરતના જન્મેલા બાળકને લઈને કાનજી અને એના પરિચિતો ત્યાં જવા માટેની તૈયારી કરે છે. તો મિત્રો, આપણે ભાગ બેમાં આટલે અટકીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે આ ફરીથી બાકી રહેલો પાઠ આપણે આગળ ભણીશું. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.